ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આઠમા ધોરણની અંદર ગુજરાતી વિષયમાં આજે આપણે 18મો પાઠ છે દુહા મુક્તકન હાઈકુ જેનો અભ્યાસ કરવાનો છે. દુહા મુક્તકન હાઈકુ જે છે એ આપણા ગુજરાતી ભાષા સાહિત્ય વ્યાકરણનો એક પ્રકાર છે જેની મદદથી સમાજની અલગ અલગ પ્રકારની સભ્યતાઓને આપણે ભણતર વગર જ્યારે પહેલાંના સમયમાં ભણતર નહોતું છતાં પણ લોકોને સમાજની અલગ અલગ પ્રકારની વ્યવસ્થા શીખવાડવી જરૂરી હતી. તેના માટે સરળ શબ્દોમાં સામાન્ય વ્યક્તિઓ સમજી શકે એવા શબ્દોમાં કવિતાઓની અમુક પંક્તિઓ રજૂ કરવી અને તૈયાર કરવી કે જેથી સામાન્ય વ્યક્તિ પણ એ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ છે, સારા સારા ગુણ છે, સારી સારી આદતો છે એના વિશેનો અભ્યાસ કરી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 47 ઉપર આ પાઠ આપેલો છે જેમાં દુહા, મુક્તક અને હાઈકુ આ ત્રણેય કાવ્ય પ્રકારો કયા છે, શું છે એની ચર્ચા કરીએ આપણે અને ત્રણેય કાવ્ય પ્રકારો વિશે થોડી ઘણી માહિતી મેળવીએ. કોણે લખેલા છે અને દુહા, મુક્તક અને હાઈકુ જે તમારા અભ્યાસક્રમમાં આપેલા છે એનો અર્થ શું થાય એ વિશે પણ વર્ણવાનું છે. અજ્ઞાત લોકકવિ જે છે એમના, પછી ગીતા પરીખ નામના એક લેખક છે એમણે, અને સ્નેહરશ્મિ નામના એક લેખક છે જેનું સ્નેહરશ્મિ એ ઉપનામ છે, એનું પૂરું નામ છે ઝીણાભાઈ રતનજીભાઈ દરજી દેસાઈ, એમણે લખેલા જે દુહા મુક્તક અને હાઈકુ છે એના વિશેની આમાં પાઠની અંદર ચર્ચા કરેલી છે. હવે સૌથી પહેલાં તો આપણે દુહા મુક્તક અને હાઈકુ એટલે શું એના વિશે થોડું ઘણું જાણી લઈએ. દુહો એક લોકસાહિત્યનો એક વિશિષ્ટ કાવ્ય પ્રકાર છે. એમાં મોટાભાગે બે કે ચાર ચરણ હોય છે જે તમે આગળ 9મા કે 10મા ધોરણમાં ભણ ગુજરાતી ભાષા ભણશો ત્યારે તમારે વ્યાકરણમાં ભણવાનું આવશે કે ચરણ કોને કહેવાય, કડી કોને કહેવાય અને પંક્તિ કોને કહેવાય. તો દુહા જે છે એમાં મોટાભાગે બે કે ચાર ચરણ હોય છે અને એકાદ ઉર્મિ કે વિચારકણિકા રજૂ કરવામાં આવે છે. ચોટ અને લાઘવ એના મહત્ત્વના લક્ષણો છે. આ પણ તમારે વ્યાકરણ જ્યારે તમે શીખશો દુહા અને છંદ વિશે ત્યારે ભણવામાં આવશે. દુહા જે છે એ કંઠસ્થ સ્વરૂપે આપણા ગુજરાતી સાહિત્યમાં સચવાયેલા છે. દુહા જે છે એ કોઈ પણ જગ્યાએ લોકસાહિત્યની અંદર બોલાયેલા છે પણ આપણા ગુજરાતી સાહિત્યમાં કોઈ પણ જગ્યાએ એની લખાઈને એની સાચવણ કરેલી નથી. એટલે મોટાભાગના જે સારા સારા લેખકોએ લખેલા દુહાઓ, ગાયેલા દુહાઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ માત્ર ગાઈને અને સંભળાવીને જ પહોંચેલા દુહાઓ છે, એને કોઈ પણ જગ્યાએ લખીને સાચવવામાં આવેલા નથી. તો આપણે દુહા પહેલાં ભણવાની શરૂઆત કરીએ, પછી મુક્તક કોને કહેવાય એ અને પછી હાઈકુ કોને કહેવાય તે. પહેલો દુહો જે છે એમાં છે, વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. વિપત એટલે મુશ્કેલી. હવે આપણા જીવનમાં જ્યારે વિપત્તિ આવે, મુશ્કેલી આવે ત્યારે આપણે મૂંઝાવવું જોઈએ નહીં. આપણા મૂંઝાઈ જવાથી કે ડરી જવાથી કે મુશ્કેલીની સામે હારી જવાથી મુશ્કેલીનો સામનો કરી શકાતો નથી કે મુશ્કેલી આપણા જીવનમાંથી દૂર થઈ શકતી નથી. મુશ્કેલી દૂર ક્યારે થાય છે? વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપત્તને ખાય. વિપત્તિ કે મુશ્કેલી આપણા જીવનમાંથી ત્યારે જ દૂર થઈ શકે કે જ્યારે આપણે તેના માટે ઉદ્યમ કરીએ. ઉદ્યમ એટલે પુરુષાર્થ કરવો, મહેનત કરવી. જ્યારે આપણે મહેનત કરીએ છીએ ત્યારે જ એ મુશ્કેલી આપણા જીવનમાંથી દૂર થતી હોય છે, તેના વગર એ મુશ્કેલી દૂર થતી નથી. એટલે મુશ્કેલીને દૂર કરવા માટેનો એક સરળ અને સચોટ ઉપાય છે એ એક ને એક માત્ર છે, મહેનત, પુરુષાર્થ કરવો અને ઉદ્યમ કરવો. ત્યાર પછીનું છે, ગુણની ઉપર ગુણ કરે એ તો વેવારા વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. આ લોકસાહિત્યનો એક દુહો છે, લોકસાહિત્યની ચારણી ભાષા શૈલીમાં લખેલો આ દુહો છે. એમાં શું લખેલું છે કે ઉપકાર પર ઉપકાર કરનાર જે વ્યવહાર છે એ વ્યવહારનો ધર્મ બજાવે છે. જે વ્યક્તિ ઉપર ઉપકાર છે એના ઉપર તમે ઉપકાર કરો છો એ એક પ્રકારનો ધર્મ છે, એક પ્રકારનો વ્યવહાર તમારો છે. પણ અપકાર ઉપર જે તમે ઉપકાર કરો છો તે સાચો ગુણ ક્ષત્રિય કહી શકાય છે, જેણે તમારા સાથે વિશ્વાસઘાત કરેલો છે જે તે સમયે, અથવા તમારું કહ્યું માનેલું નથી તે વ્યક્તિ જ્યારે તમારી મદદ માટે આવે છે અને છતાં પણ તમે તેના ઉપર મદદ કરીને ઉપકાર કરો છો ત્યારે જ તમારા જીવનની અંદર, તમારા સ્વભાવની અંદર સાચા ક્ષત્રિયના ગુણ હોય છે એવું કહી શકાય છે. ક્ષત્રિય સમાજ જે છે, ક્ષત્રિય લોકો જે છે, સામાન્ય રીતે પહેલાંના સમયની અંદર આપણા રાજા રજવાડાઓ જે હતા એ બધા મોટાભાગના ક્ષત્રિયો રાજપૂતોના દરબારો હતા.
જે લોકોની અંદર જે લોકોના સ્વભાવની અંદર બીજા માટે મહેનત કરવાની, બીજાને મદદરૂપ થવાની એક ખાસિયત હતી. એટલા માટે આ લોક સાહિત્યનો દુહો લખેલો છે કે જે વ્યક્તિ તમારા સાથે ખોટું પણ કરે છે કે ખરાબ વર્તન કરે છે, તેને પણ જ્યારે તમારી મદદની જરૂર પડે અને તમારી પાસે આવે અને જો તમે એની મદદ કરો, તમે એનું એને પ્રોત્સાહન આપો, તો તમે જે ઉપકાર કરેલો છે સાચો ઉપકાર કરેલો છે એવું કહી શકાય છે. તો તમારી અંદર ક્ષત્રિયના ગુણ છે એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી મુક્તક વિશેની વાતચીત કરેલી છે. એક જ મુક્તક આપેલું છે, મુક્તક વિશે ભણીએ. તો મુક્તક કોને કહેવાય પહેલાં તો એ સમજીએ. આ જે છે મુક્તક એ સંસ્કૃત સાહિત્યમાંથી ઉતરેલો કાવ્યનો લઘુ પ્રકાર, લઘુ પ્રકાર એટલે નાનકડો કાવ્ય પ્રકાર છે. મુક્તકમાં બે કે ચાર પંક્તિ હોય છે. સંસ્કૃતની જેમ ગુજરાતી ભાષામાં સુભાષિતો માટે પણ મુક્તકનું સ્વરૂપ જે હોય છે એ જ મુક્તકનું સ્વરૂપ આમાં પણ આપણને પ્રસ્તુત કરવામાં આવેલું છે. બે કે ચાર પંક્તિમાં લખેલું હોય અને સંસ્કૃત ભાષાનું જે લઘુ કાવ્ય પ્રકારનું સ્વરૂપ છે એ પ્રકારનું સ્વરૂપ એટલે મુક્તક. મુક્તક એ લખેલું છે કે સુકાપર્ણો વનગજતા શાંત લીલા સદાય. આમાં જે છે આ કાવ્ય પંક્તિની મુક્તકની અંદર સામાન્યતઃ એવું લખાણ હોય કે જે ઓછા શબ્દોની અંદર ઘણું બધું સમજાવી શકાતું હોય છે. આ મુક્તકની અંદર શું લખેલું છે કે સૂકા અને લીલા પાંદડા એની લાક્ષણિકતા વિશે લખેલું છે. એટલે શું? સૂકા પર્ણો સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય. સૂકા જે પાંદડા હોય અને લીલા પાંદડા હોય બંનેના ગુણધર્મો અલગ અલગ હોય. સૂકા પર્ણો હોય એ જો જમીન ઉપર પડે તો અવાજ આવે, અથવા ડાળીઓ પર લટકતા હોય ને એકબીજા સાથે અથડાય તો અવાજ આવે. પણ લીલા જે પર્ણો છે, લીલા જે પાંદડાઓ છે એ ઝાડ ઉપર લટકતા હોય તો પણ એકબીજાને અથડાય તો પણ અવાજ નથી આવતો, જમીન ઉપર પડે છે ત્યારે પણ અવાજ નથી આવતો, અને જ્યારે પવનમાં લહેરાય છે એકબીજા સાથે ત્યારે પણ એના દ્વારા અવાજ આવતો નથી કે બીજા લોકોને એનાથી નુકસાની પહોંચતી નથી. એના કારણે શાંતિમાં, વાતાવરણની શાંતિમાં કોઈ પણ પ્રકારનો ભંગ પડતો નથી. એટલે આપણું જીવન કે આપણો સ્વભાવ હંમેશા લીલા પાન જેવો હોવો જોઈએ, જેના કારણે આપણા આજુબાજુના વાતાવરણમાં આજુબાજુના લોકોને આપણા કોઈપણ પ્રકારના વર્તન કે વ્યવહારથી કોઈપણ પ્રકારની મુશ્કેલી કે તકલીફનો સામનો કરવો પડે નહીં. ત્યાર પછીનો જે કાવ્ય પ્રકાર છે એ હાઇકુ છે. હાઇકુ એ જાપાનનો એક લઘુ કાવ્ય પ્રકાર છે. જેમ મુક્તક છે એ સંસ્કૃત સાહિત્યનો, સંસ્કૃત ભાષાનો લઘુ કાવ્ય પ્રકાર છે, એ રીતે હાઇકુ છે એ જાપાનનો લઘુ કાવ્ય પ્રકાર છે, જેમાં 5, 7, 5 એમ કુલ 17 અક્ષરોની બનેલી 3 પંક્તિઓ હોય છે. 5, 7, 5 એવી રીતે 17 અક્ષરોની બનેલી 3 પંક્તિઓની રચના કરેલી છે, જેને આપણે હાઇકુ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલાં હાઇકુ લખનાર વ્યક્તિ એ આ પાઠમાં જે વ્યક્તિના હાઇકુ તમને ભણવામાં આવે છે, સ્નેહરશ્મિ એટલે ઝીણાભાઈ દેસાઈ, એમણે સૌથી પહેલો હાઇકુ પ્રયોગ કરેલો છે ગુજરાતી સાહિત્યમાં. તો પહેલો હાઇકુ છે એમાં લખેલું છે કે સૂકેલી ડાળે પોપટ બેઠા પાન ચોગામ ચોગમ લીલા. એટલે એમાં શું લખે છે કે વૃક્ષની સૂકી ડાળ ઉપર પોપટ બેસતા જ વૃક્ષને જાણે લીલા પાન ફૂટ્યા હોય એવી કલ્પના કવિ કરે છે. એક જર્જરિત વૃક્ષ છે કે જે સુકાઈ ગયેલું વૃક્ષ છે એના ઉપર જ્યારે લીલા કલરનો, લીલા રંગનો પોપટ જ્યારે આવીને બેસે છે ત્યારે એ વૃક્ષની શોભા જેટલી હતી એના કરતાં પણ વધુ થઈ જાય છે. એટલે સૂકું જે વૃક્ષ છે એમાં જીવ આવી જાય છે, એમાં પ્રાણ આવી જાય છે પોપટને આવવાથી. એટલે કોઈ એક વ્યક્તિનું જીવન જો એકદમ ખરાબ હોય, એની પરિસ્થિતિ મુશ્કેલીમાં હોય, એનું જીવન ખરાબ રીતે પસાર થતું હોય, પણ કોઈ એક મદદ કરનાર વ્યક્તિ જો જીવનમાં એની સાથે જોડાઈ જાય તો એ જે ખરાબ પરિસ્થિતિવાળી વ્યક્તિ છે એનું જીવન પણ ધીરે ધીરે સારું થતું જાય છે. પછી બીજા મુક્તકની અંદર, બીજા હાઇકુની અંદર લખેલું છે કે ફરતી પીંછી અંધકારની દીપ નહીં રંગાય. એટલે અંધકારની જે પીંછી છે જે જે વસ્તુ ઉપર પડે છે તે વસ્તુ કાળા રંગથી રંગાઈ જતી હોય છે. જ્યાં જ્યાં અંધકાર થાય છે ત્યાં કાળો ઘેરો કલર બેસી જતો હોય છે, કાળા રંગથી બધું
ઠકાઈ જતું હોય છે, પરંતુ દીપકનું દીવાની પીછી જે છે એને આ કાળા રંગની અસર થતી નથી. એકદમ અંધારા રૂમની અંદર, એકદમ અંધારા ઓરડાની અંદર, જ્યાં એકદમ બધું કાળું છે, જ્યાં આપણને કાંઈ દેખાતું નથી, જ્યાં આપણે કાંઈ જોઈ નથી શકતા, પણ ત્યાં જો એક દીવાસળી પ્રગટાવવામાં આવે ને તેની મદદથી જો દીવો પ્રગટાવવામાં આવે તો એ આખા ઓરડામાં જે અંધકાર છે એ અંધકાર પ્રકાશના એક એક કિરણના કારણે તેજસ્વીતા અને ઉજાસમાં પરિવર્તિત થતો હોય છે. એટલે હાઈકુની અંદરથી આપણને શું કહેવા માગે છે કે કોઈ પણ વ્યક્તિનું જીવન અંધકારમય હોય, આપણે નાસીપાસ થઈ જઈએ કે નિરાશ થઈ જઈએ કે ઘણા બધા પ્રયત્નો કર્યા પછી પણ આપણને અસફળતા જ મળતી હોય, છતાં પણ જો જેવી આપણી સામે કોઈ તક આવે, જેવી આપણને કોઈ ઓપોર્ચ્યુનિટી મળે, તો એ તકને આપણે હંમેશા ઝડપી લેવી જોઈએ. એ એક તક આપણે જીવન પણ બદલી શકે છે. એટલે આ હાઈકુની અંદરથી આપણને એ શીખવાનું છે કે જ્યારે પણ આપણી સામે કોઈ પણ પડકાર આવે છે કે મુશ્કેલી આવે છે, કે જ્યારે આપણે એવું સમજી લઈએ છીએ કે હવે મારાથી કંઈ થઈ શકે એમ છે નહીં, પણ જો આપણી સામે કોઈ એક પરિસ્થિતિનું એવું નિર્માણ થાય છે કે જેમાંથી આપણને કોઈ એક સારી તક મળે છે અથવા કોઈ એક તકનું સર્જન થાય છે, તો એ તકને આપણે ઝડપી લેવી જોઈએ અને એ આપણી અંદર, આપણા જીવનમાં, આપણા સ્વભાવમાં અને આપણી આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરી દે છે, જેનાથી આપણું જીવન એકદમ સરળ અને સારું બની જતું હોય છે. તો આ પાઠની અંદરથી આપણે ત્રણ વસ્તુ શીખીએ છીએ દુહા મુક્તક નાયકો વિશે. દુહાની આપણે વાતચીત કરી કે જે કંઠસ્થ થયેલા છે લોક સાહિત્યની અંદર, અલગ અલગ સાહિત્યકારોએ એને માત્ર ગાયને એકબીજા સુધી પહોંચાડેલા છે. મુક્તકની પણ આપણે વાત કરી, સંસ્કૃત સાહિત્યનો લઘુ કાવ્ય પ્રકાર છે જે બે કે ચાર પંક્તિઓમાં લખવામાં આવે છે. અને હાઈકુની આપણે વાત કરીએ કે જાપાનનો એક લઘુ કાવ્ય પ્રકાર છે જે ગુજરાતી ભાષાની અંદર સૌપ્રથમ લાવનાર ઝીણાભાઈ દેસાઈ છે, જેની અંદર 17 અક્ષરોની બનેલી 5, 7 અને 5 એવી અલગ રચનાઓ દ્વારા 3 પંક્તિઓ લખવામાં આવતી હોય છે. દુહા, મુક્તક અને હાઈકુ અલગ અલગ પ્રકારના કયા હોય છે એને જ્યારે તમે આગળના 3માં ભણવા જશો ત્યારે વ્યાકરણમાં વિસ્તૃતમાં સમજી શકાશે, પણ આ પાઠની અંદરથી આપણે આ દુહાઓનો અર્થ, દુહા કેવી રીતે લખાતા હોય છે, દુહા કોણે લખેલા છે અને એની પાછળનું આ પાઠ્યપુસ્તકમાં તમને આપવાનો હેતુ શું છે એના વિશેની આપણે ચર્ચા કરી છે. થેન્ક યુ.